યાત્રાધામ શામળાજીમાં બરાબર 12ના ટકોરે ભગવાન શામળિયાના જન્મોત્સવના દર્શન થયા। કૃષ્ણ મંદિરોમાં ફક્ત શામળાજીમાં જ શાલિગ્રામનો પંચામૃત અભિષેક। કૃષ્ણ મંદિરોમાં આખો દિવસ અલગ અલગ મનોરથની ઉજવણી બાદ 12ના ટકોરે ભગવાનના જન્મોત્સવના દર્શન યોજાય છે, ત્યારે ભક્તો પણ હરખ ઘેલા બની ભગવાનના વધામણા કરે છે। યાત્રાધામ શામળાજીમાં રાત્રિ દરમિયાન ભગવાનના પરિસરમાં ગરબાની રમઝટ યોજાઈ હતી। ત્યારબાદ બરાબર 12 વાગે મંદિરના દ્વાર ખુલ્યા હતા। શામળાજી મંદિર પરિસર અને ગર્ભગૃહ ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું। દરેક ભક્તો વૈષ્ણવો જન્મોત્સવની એ ઘડીની ઝાંખી કરવા થનગની રહ્યા હતા। મનમાં નંદઘેર આનંદભયોના નાદ હતા। એવામાં બરાબર 12 કલાકે ભગવાનના દ્વાર ખુલ્યા, ત્યારે ભક્તોના આનંદ સમાતો નહોતો। ભક્તિના અલગ રંગના દર્શન થયા હતા। ભગવાનના દ્વાર ખોલ્યા પછી આ દેશમાં જે કૃષ્ણ મંદિરો છે એમાં ફક્ત શામળાજી વિષ્ણુ મંદિરમાં જ ભગવાનના જન્મ બાદ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપના દર્શન થાય છે। ચાંદીના પાત્રમાં શાલિગ્રામની મૂર્તિ મૂકી પંચામૃત, દૂધ, દહીં, ખાંડ અને મધ ભેગું કરી ભગવાનનું પંચોપચાર પૂજન કરવામાં આવે છે। ભૂદેવો દ્વારા વૈદિક મંત્રના ઉચ્ચારણ સાથે અભિષેક કરવામાં આવે છે। आ एक घड़ीनी झलक मेळववा माटे दूर दूर थी अबाल वृद्ध सौ भक्तो मोटी संख्या में यात्राधाम शामळाजी मंदिरे उमटी पड्या हता अने वालाना वधामणा करी धन्य बन्या हता। नमन पंड्या ZSTV अरवल्ली।